કડાણા તાલુકાના ઢીંગલવાળા નાની સિંચાઈ યોજના કેનાલ નિયમિત શરૂ થાય તે પહેલાં જ પડ્યા ગાબડા મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઢીંગલવાળા ગામે ખેડૂતોને પોતાના ખેતરમાં સિંચાઈના પાણી મળી રહે તે હેતુ સાથે શરૂ કરાયેલા કાંકરિયા તળાવમાંથી નાની સિંચાઈ યોજના કેનાલ મારફતે ખેડૂતોને પાણી આપવામાં આવતું હતું સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જૂની કેનાલ હતી એ વખતે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતું કેનાલ રિપેરિંગ કર્યા પછી કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કરી લેવલ વગરનું કામ અને હલકી ગુણવત્તાવાળું કામ કર્યા બાદ હાલમાં ખેડૂતોને પાણી મળતું નથી કેનાલનો બીપ બનાવ્યા પછી પાણી છોડતામાં જ ગાબડું પડ્યું આ બાબતે અવારનવાર ફરિયાદ ઊભી કરવામાં આવી છે અને ફરિયાદ કરવામાં આવી છે છતાં પણ સિંચાઈ વિભાગ દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી હજી કેનાલ નિયમિત રીતે શરૂ થઈ જ નથી ત્યારે કેનાલની દિવાલના કામમાં ગાબડા પડવાની શરૂઆત થતાં ખેડૂત લાભાર્થીઓમાં રોષની લાગણી ઊભી થઈ છે જૂનું એટલું સોનું અને જૂના જે કામ થયેલા છે તે વ્યવસ્થિત કામ છે અને ફરીથી તેનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું ત્યારે ગાબડા પડ્યા એટલે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો અગાઉ પાણી મળતું હતું ને હવે રિપેરિંગ કર્યા પછી પાણી નથી મળતું એટલે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય રિપેરિંગ કામમાં તેવી લોકો દ્વારા માંગ ઉઠાવવા પામી છે કે આ ભ્રષ્ટાચારને રોકીને કેનાલમાં ખેડૂતોને પાણી મળી રહે તે પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે કામમાં યોગ્ય પ્રમાણમાં ગુણવત્તા નહીં જળવાતી હોય અને એસ્ટિમેટ મુજબ કામ ન કર્યું હોય જેને લઈને હવે ગાબડા સ્વરૂપે બહાર આવી રહ્યા છે હાલમાં કેનાલનું પાણી વેડફાઈ રહ્યું છે હાલમાં કેનાલમાં પાણી વેડફાઈ રહ્યું હોય જેને લઈને બંધ કરાયું નથી કેનાલમાં કેટલાક ઠેકાણે ગાબડા પડતા તે ભાગ પણ ધોવાઈ ગયો છે સાથે સાથે કેનાલના અસ્તરકામમાં પણ ગાબોચિયાર્યા આચરવામાં આવી હોય અને આવું અસ્તરકામ ઠેકાણે તૂટવા માંડ્યું છે હાલમાં પણ ગુણસદા અને અન્ય વિસ્તારમાં પસાર થતી કેનાલની કેટલીક જગ્યા પુરાણ ધોવાણી ગયું છે અસ્તરકામ પણ ઉખડી પડ્યું છે આમ ટૂંકા ગાળામાં બનેલી કેનાલ રિપેરિંગ કામમાં ગુબાચારી દેખાવા માંડી એમ કહેવાય તો ખોટું નથી સત્વરે રિપેરિંગ નહીં થાય તો મોટું નુકસાન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે આમ કડાણા તાલુકાના ઢીંગલવાળા નાની સિંચાઈ યોજના કેનાલ માં નિયમિત રીતે પાણી શરૂ થાય તે પહેલાં જ ગાબડા પડવાનો સિલસિલો યથાવત અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાને લઈને રિપેરિંગ કર્યા પછી પાણી નથી મળતું કેમ પાણી પહોંચતું નથી તે પણ સવાલ છે હાલમાં આધુનિક યુગમાં ટેકનોલોજીનું યુગ છે ત્યારે પહોંચે પાણીને પહોંચાડવા માટે સતત પ્રક્રિયા કરવામાં આવતી હોય છે અને એસ્ટિમેટ બનાવીને તે પ્રમાણે કામ શરૂ કરવામાં આવતું હોય છે પરંતુ અહીંયા ઉલટી પ્રક્રિયા કામ કરતા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચવાના બદલે ગાબડા પાડવાના શરૂ થતાં સત્વરે રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જી અમે એક ઢીંગલવાડા ગામ કોકરિયા તળાવમાંથી પાણી આવતું હતું ત્યાં એક એકોડિયોકો હતો એકડેકોની અંદર એક પહેલાંથી પુરાણું હતું એ તૂટી ગયું તૂટ ત્યાર પછી નવું બનાવ્યું નવું બનાવતો તે લોકોએ કામગીરી અધૂરી કરી પહેલાં કરતાં લેવલિંગ થોડું ઘટાડી દીધું છે અને ત્યારબાદ પાણી છોડ્યું કામ પૂર્ણ કરી તે જગ્યાએ અત્યારે હાલમાં એક ગાબડું મોટું પડ્યું છે તે ગાબડાને જોવા માટે પણ કોઈ સરકાર આવી નથી કોઈ કર્મચારી નથી આવ્યા તેનો કોન્ટ્રાક્ટર કામ પૂર્ણ કરી અને તે પોતાને ઘરે ગયો તો આજે કેટલા દિવસથી ગાબડું પડેલ છે આજે આશરે લગભગ પંદર એક દિવસથી તે ગાબડું છે ગાબડા કોઈ જોવા માટે નથી આવ્યું આ પાણી ચાલુ છે પાણી ચાલુ છે પાણી ખોટી રીતના વેરફાય છે પશુઓને અત્યારે બહુ ત્રાસ છે પણ છતો તે પાણી કોતરમાં જાય છે ગાબડું પડ્યું છતાં આજે પાણી ચાલુ છે હજી કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ તપાસ કરવા આવે તપાસ કરવા કોઈ આવી નથી શું નામ તમે ડામો રમેશભાઈ એમ રાભાઈ ગુજરાત સરકારની માઇનોર કેનાલની યોજનાઓ બનાવવામાં આવે છે પરંતુ તેનો સિલસિલો યથાવત ગાબડા પડવાનો છે જે પણ કેનાલો બનતી હોય છે તેમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેવાનું કારણ મુખ્ય છે કે કામકાજ જે કરવામાં આવે છે તે એસ્ટિમેટ મુજબ નહીં પરંતુ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે ત્યારે કડાણા તાલુકાના ઢીંગલવાડાની નાની સિંચાઈ યોજનામાં પણ કેનાલ નિયમિત જે માઇનોર કેનાલ છે તે શરૂ કરવામાં આવે તે પહેલાં જ ગાબડા પડી જતા લોકોને હવે ખેતીમાં મકાઈ બાજરી સહિતના જે પાકોનું વાવેતર કરવાનું તે હવે થઈ શક્યું નથી જેને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યું છે ત્યારે રિપેરિંગ કર્યા બાદ પણ જો કેનાલ તૂટવાના અને ગાબડા પાડવાનો સિલસિલો યથાવત રહેતો હોય તો ખેડૂતોને વાવેતર કરવા અથવા તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થશે કે નહીં તે પણ એક સવાલ છે અગાઉ જ્યારે આ કેનાલ ચાલુ હતી ત્યારે આ કેનાલમાં ખેડૂતોને છેલવાડાના ખેડૂત સુધી તેને પાણી મળતું હતું પરંતુ રિપેરિંગ કર્યા બાદ પાણી મળવાનું બંધ થયું અને ગાબડા પડવાના શરૂ થયા જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છે આ ભ્રષ્ટાચારના મોટા મોટા ગાબડા પડી રહ્યા છે અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીબગતથી આ એક મોટું ષડયંત્ર ચાલતું હોય જેમાં ખેડૂતોને પશુપાલન અને ખેતીને ઉત્પાદનમાં ઘટાડો થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે કેનાલનું રિપેરિંગ કામ કરીને તાત્કાલિક અસરથી કેનાલ શરૂ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જે હવે જોવાનું એ રહેશે કે સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જે આ કોન્ટ્રાક્ટરો દ્વારા જે આ કેનાલ બનાવવામાં આવી છે તેમને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવશે કે નહીં અથવા તો તેમને ખુલ્લો છૂટો દોર આપવામાં આવશે જેથી કરીને ખેડૂતોને હેરાની અને ખેડૂતોને પરેશાની વેઠવાનો વારો આવશે ત્યારે આ ભ્રષ્ટાચારની કેનાલના ગાબડા પડ્યા છે તે ગાબડાની તપાસ કરી યથા યોગ્ય પ્રમાણમાં તેમને સજા કરવામાં આવે બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે અને કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અને તાત્કાલિક તેનું રિપેરિંગ કામ ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે હાજી હા ઢીંગલવાડા કરણા તાલુકો અને કોકરિયા સિંચાઈ ડેમ રેકર્ડ પર આવેલું છે આજે ઓગણીસો ને એસી એક્યાસીમાં આ કેનાળ બનાવેલી છે છતો પહેલો દસ વર્ષ પહેલો પાણી અમને વ્યવસ્થિત રીતે મળ્યું અને આ જે કોન્ટ્રાક્ટરે રિપેર કામ લીધું તેવાથી કેટલા ખેડૂતોને પાણી મળતું નથી અને લાખો રૂપિયોની નુકસાન જાય છે છતો આ કેનાળ સરકારે બનાવી કેટલા વર્ષ અમારું જમીન પણ ભોગવટો પણ અમે ખેડૂતે બધે આપી દીધો તો આ કેનાલથી અમે કંટાળી ગયા છે અને કોન્ટ્રાક્ટરોને ઘણી વિનંતી કરી છતો કોઈ ધ્યાન પર લેતું નથી અને જે સત્તાના અધિકારીઓ પણ કોઈ ધ્યાન પર લેતું નથી તો આ કેનાલને કંઈક સારું કામ થાય અને અમને લાખો કોઈ કરોડો રૂપિયાનું ઉત્પાદન થાય તેવું છે માટે આ તાત્કાલિક અમારી રજૂઆત うん તાત્કાલિક રજૂઆત ધ્યાને લેવા અમારી નમ્ર વિનંતી છે શું નામ તમારું ભારતભાઈ ધીરાભાઈ ડામુર ભ્રષ્ટાચારની કેનાલના ગાબડા પડવાનો સિલસિલો યથાવત રિપેરિંગ કામ કર્યા પછી પણ ભ્રષ્ટાચારના મોટા ગાબડા પડતા ખેડૂતોની આવકમાં થયો ઘટાડો ખેડૂતો જે પોતાના ખેતરમાં ઉત્પાદન માટે બીજની વાવણી કરતા હતા પરંતુ નેરમાં ગાબડા પડવાના કારણે પાણી પહોંચ્યું જ નહીં જેના કારણે ખેડૂતોને ખેતી પાક કરવામાં પડી હાલાકી અને તેઓ વાવેતર પણ ન કરી શક્યા એટલે સરકારશ્રીની યોજના અને સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓના મિલીભગતના કારણે ખેડૂતોને કેનાલમાં પાણી મળવાનો સિલસિલો જે છે તે યથાવત રહેવો જોઈએ તે યથાવત ન રહ્યો પરંતુ ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે હાલમાં જે પણ કામ ચાલી રહ્યા છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર લોટ લાકડા અને પાણીથી આ સિંચાઈની માઇનોર કેનાલો બનતી હોય છે જેને લઈને આ કેનાલો વારંવાર તૂટી જતી હોય છે અને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું જ નથી ભારત સરકાર અને ગુજરાત સરકારમાં ખેડૂતોની આવકની વાત કરીએ તો તે આંકડાકીય માહિતી પ્રમાણે પ્રતિ દિવસ ખેડૂતોને સત્યાવીસ રૂપિયાની આવક થાય છે તેવા સરકારી આંકડા છે ત્યારે ભારત આઝાદ થયાથી અત્યાર સુધી ખેડૂતોની આવકમાં વધારો ન થયો અને માત્ર ઓગણીસ ટકાનો જ વધારો થયો જ્યારે અન્ય કંપનીઓ હોય યા તો ખાનગી કર્મચારી હોય કે સરકારી કર્મચારી હોય કે મજદૂર હોય તેમના વેતનમાં વધારો થયો છે પરંતુ ખેડૂતોની જે ખેતી પાકમાંથી ઉત્પાદન થાય છે તેમાં વધારો મળવો જોઈએ તે મળતો નથી અને બીજી તરફ કેનાલો તૂટવાના કારણે ખેડૂતો ખેતી જ નથી કરી શકતા જેથી કરીને ખેડૂતોને ખેતીની સાથે પશુપાલનમાં પણ લપડાક પડતી હોય છે આવા ભ્રષ્ટ અધિકારીઓના કારણે ત્યારે કડાણા તાલુકાના ઢીંગલવાડામાં નાની સિંચાઈ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે તાલુકા કડારા નાની સિંચાઈ કાંકરિયા તલાવમાં જે પાણીના લેવલ જે પાણીના લેવલમાં જે પહેલાંથી મોખરેથી જે લેવલ આવે છે એ રેગ્યુલર આવે છે અને આ જે અત્યારે નવું નવું જે પુલ બનાવ્યો છે ત્યાં આવતે તેનું લેવલ કપાઈ જાય છે તો આ લેવલમાં શું ઉચ્ચ લેવલ વગર કર્યું છે કે શું કર્યું છે અને આ ચા જ્યારથી પાણી છોડ્યું લેવલ કરી આગળ કામગીરી ચાલુ કરી ત્યારથી પાણી એમને છોડ્યું તો એક બે દિવસમાં પાણી આગળ વધ્યું ના હોવાથી એમણે જાતે જાતે કાપી નાખ્યું કોતર કાપીને તેમને પાણી વેળા કોતરમાં નિકાલ કરી ત્યાર પછી તે ગયા તે વળતા આવ્યા નથી તો આગળ આગળ આ કામગીરી સારી કરી છે કે નબળી કરી છે તેની તેની દરખાસ્ત પણ કોને લીધી નથી અત્યારે નથી તો સંતરામપુર સિંચાઈમાંથી આવ્યા કે નથી તો જિલ્લામાંથી કોઈ તપાસ કરવા આવ્યા તો આ કામગીરી આટલેથી પૂર્ણ કરવી કે કરી કરી રાખવી તેની પણ આ ખેડૂતો અત્યારે ચિંતામાં પડી રહેલા છે તો આને દેખતા આ પુલને દેખતા તો અમારી પહેલના પહેલના કરતાં કામગીરી એકદમ સાવ નબળી ત્રીસ ટકા જેવી લાગી રહી છે તો આ આ દરખાસ્ત અમે આ ખેડૂતો બધા મળીને આજે અમે આ નાની સિંચાઈમાં કરી રહ્યા છીએ તો અત્યારે હાલમાં એક કૂતરે પાણી જોઈએ તો એક કૂતર ઉભરાય છે નીચે ત્રણ ચાર બોલરા ઉગડ્યા છે અને આ જે કૂતર આજે જે પુલ બનાવ્યું છે તેને નીચેથી પાણી જાય છે તો આ પુલ પણ ફરીથી પણ તૂટી જવા લાયક છે તો આનું ધ્યાન પણ લેતી નથી આ નથી તો કોન્ટ્રાક્ટર લેતો નથી તો તેના આગળના નાની સિંચાઈવાળા કોઈપણ પણ કર્મચારી અત્યારે હાલમાં આવ્યા નથી તો અમારી પરિસ્થિતિ એ છે કે તો આ હાલમાં આ ફૂલ ફૂલનું વ્યવસ્થિત રીતે કામ કર્યું હોત તો આગળ અમારા આ આગળના ખેડૂતોને પાણી મળ્યું હોત તો પહેલાં જે પહેલાંની વાત કરીએ જો તો દસ વર્ષ પહેલાં અમે જે કાકજિયાના પાણીની સિંચાઈમાં જે પાણીનો લાભ લેતા હતા એ તે ખેડૂતોને મફળીનો પાક છે ઘઉં છે અનેક રીતે અમને તણ સિઝન ડોગરની સિઝન તેમ પુષ્કળ મળતી હતી તો અત્યારે આ પાણીના દસ વર્ષથી અમે વંચિત છીએ તો આટલું બધું પાણી વેડફાતું હોય આ તો પછી આ પાણી અમને મળતું હોય તો અમે અમારી સિઝન ચલાવીએ અને અમારી આ ખેડૂતોને ખેતી કરીને અમારું જીવન જરૂરિયાત પૂરી પૂરી પાડતા તો આ પાણી તો બચાવવું કે વેડફવું આ સરકારને ધ્યાન લેવું કે ના લેવું એ અમે વિચારીએ છીએ ભ્રષ્ટાચારના ગાબડા જે પડ્યા છે તેમાં અધિકારીઓને પદાધિકારીઓને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી જ્યાં સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી આવા ગાબડા પડવાનો સિલસિલો યથાવત જ રહેવાનો લોટ લાકડા અને પાણીથી કામ શરૂ કરી અને ગાબડા આવી રહ્યા છે લઈને ખેડૂતોને સૌથી મોટું નુકસાન કરતા આવા તત્વોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે અમારી રજૂઆત છે કે ગામની અંદર એક કડિયા કરીને તળાવ આવેલું છે એ તળાવની અંદર છેલ્લા દસ વર્ષ પહેલાં અમને એક વચ્ચે કોતર આવે છે ત્યાં એક કુલ્લું બનાવેલું હતું એ પડી જવાથી અમને વચ્ચે દસેક વાર પાણી નથી મળ્યું એના પહેલાં મળતું હતું ટોટલ છેક રણકપુરની સરહદ સુધી અમારા ગામનું પાણી જતું હતું પહેલાં અને અત્યારે આ જે નવીન રિપેરિંગ કામ કેન્દ્રનું કર્યું છે અને જે લેવલિંગ છે એ એકદમ ઘટાડી દીધું છે અને અત્યારે જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે નબળી કામગીરી કરી છે પાણી આવે છે વેરફાર થાય છે અને પૂરા આખા ગામના માણસોનું જે આજીવિકા છે અમારી એ પશુપાલન અને રોજગારી ઉપર ચાલે છે અને ખેતીથી અમારે જે તે પશુઓને ચારો થતો હતો અમારા જે આજીવન ઘઉં મકાઈ આ જે પાકતું હતું એ બધું અત્યારે પાણી નથી મળવાના જે કોન્ટ્રાક્ટરની ભૂલ કે એન્જિનિયરની ભૂલ જે લેવલિંગ હતું એ અમારું ઘટાડી દીધું છે અને એનાથી આખા ગામના ખેડૂતો છેક રણકપુરની હદ સુધી સરહદે કેનાલ પાકી નથી છતોય પાણી જતું તો આજે લેવલ ઘટાડી દીધું છે તો આમાં આ કોન્ટ્રાક્ટર બે છે જે પુલિયાનું બનાવ્યું એનું અને આ જે પ્લાસ્ટર કરે છે રાઈટ કામગીરી કરી છે કે નથી કરી કોઈ અધિકારીએ અહીંયા ચેક નથી કર્યો અમે સાત સાત દિવસ સુધી કોતરની અંદર બેસી રહ્યા હતા અને નબળી કામગીરી થાય છે એવી રજૂઆત કરી છતોય આજે અમારા ગામના ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રાખવામાં આવે છે અને જો પાણી અમને સરકારથી આટલી જો ગ્રાન્ટો આવતી હોય અને છતાંય અમારું જો પાણી ના મળતું હોય તો અમારી એક સરકારને ધારદાર રજૂઆત કરવા માટે આટલા ગામના માણસો એકઠા થયા છીએ જે અમારી નમ્ર વિનંતી છે શું નામ તમારું મારું નામ છે ડામર મણીલાલ નમરાભાઈ

Sèlou a, sèlou kada yo, sèlou kada yo libe.